નમસ્કાર દર્શક મિત્રો, @ ગુજરાતમાં આપણું સ્વાગત છે. વિશ્વના સૌથી ઊંચા મા ઉમિયાના મંદિરમાં બિરાજમાન જગત જનની મા ઉમિયાની સુવર્ણ મૂર્તિ માટે 50 તોલાથી વધુનું સોનું અને 40 કિલો જેટલી ચાંદીના દાનની જાહેરાત કરવામાં આવી છે. જેમાં પણ ખાસ વાત તો એ છે કે મંદિર નિર્માણમાં મહિલા શક્તિનો ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે. કારણ કે એવી સમાચાર મળી રહ્યા છે કે મંદિર નિર્માણમાં મહિલાઓએ કર્યું છે 1 કરોડ રૂપિયાનું દાન, જે જાણીને તમારી આંખો પણ પહોળી રહી જશે. માત્ર એક જ દિવસમાં મહિલા દાતાઓ તરફથી ₹5 કરોડ જેટલું યોગદાન એકત્ર થયું છે. સમાચાર એવા મળી રહ્યા છે કે વિશ્વ ઉમિયાધામ અને જાસપુર અમદાવાદ ખાતે દિવાળી નૂતન વર્ષ નિમિત્તે સંસ્થાના હોદ્દેદારો, ગૌરવવંતા દાતાઓ, તમામ સંગઠનના હોદ્દેદારો, કાર્યકર્તાઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવવા તેમજ એકબીજાના અરસપરસના વિચારોનું આદાન પ્રદાન થાય તે હેતુસર સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1500થી વધુ પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મંદિર નિર્માણ માટે 1 કરોડ રૂપિયાના દાનની જાહેરાત કરવામાં આવી હતી. આ અંગે સમાચાર એવા મળી રહ્યા છે કે વિશ્વ ઉમિયાધામના પ્રમુખ RP પટેલે કેટલીક જાણકારી આપી હતી, જેમાં તેમણે જણાવ્યું છે કે મા ઉમિયાના મંદિર નિર્માણમાં મહિલા શક્તિનું આર્થિક યોગદાન સુનિશ્ચિત કરવા માટે વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, જે અંતર્ગત કામેશ્વરના શાંતાબેન પ્રહલાદભાઈ પટેલ દ્વારા માતાજીના મંદિર નિર્માણ માટે ₹1.25 કરોડ તેમજ અન્ય એક મહિલા દાતાએ પોતાનું નામ ગુપ્ત રાખવાની શરતે ₹1 કરોડનું દાન મા ઉમિયાના ચરણોમાં અર્પિત કરેલ છે. આ ઉપરાંત અન્ય 5 મહિલા દાતાઓએ ₹25,11,00,000 યોગદાન જાહેર કર્યું છે અને આમ કુલ એક જ દિવસમાં મહિલા દાતાઓ તરફથી 5 કરોડ જેટલું યોગદાન એકત્ર થયું છે. આ મહિલા શક્તિદાતા અભિયાનમાં સર્વે સમાજની મહિલા વધુમાં વધુ મા ઉમિયાના ભગીરથ કાર્યમાં જોડાય તેવી નમ્ર અપીલ છે. વિશ્વના સૌથી ઊંચા મા ઉમિયાના મંદિરમાં બિરાજમાન જગત જનની મા ઉમિયાની સુવર્ણ મૂર્તિ માટે 50 તોલાથી વધુ સોનું અને 40 કિલો જેટલું ચાંદીનું દાન દાતાશ્રીઓએ જાહેર કરીને મા ઉમિયાના કૃપાના પાત્ર બન્યા હતા. આ સુવર્ણ યોજનામાં તમામ સનાતન ધર્મ પ્રેમીઓનું પણ સુવર્ણ દાન આવકાર્ય છે. તમે જણાવી દઈએ કે રિપોર્ટ એવા મળી રહ્યા છે કે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન છેવાડાના તેમજ જરૂરિયાતમંદ પરિવારો સુધી સરળતાથી પહોંચી શકે તેવા આશયથી, તેવા ઉદ્દેશ સાથે એક નવી જ મોબાઈલ એપ્લિકેશન રજૂ કરવામાં આવી હતી, જેનાથી સંસ્થાની અનેક યોજનાઓનો લાભ લઈ શકાય. આ એપ્લિકેશનના વિશ્વ ઉમિયાધામની વિવિધ પ્રવૃત્તિઓ, એની સાથે જ અમેરિકા, કેનેડા અને આફ્રિકા જેવા દેશોમાં સ્થાપિત હેલ્પલાઈન સુધી માહિતી તેમજ ધામ દ્વારા શરૂ કરાયેલી તમામ યોજનાઓની વિગત સરળતાથી ઉપલબ્ધ થઈ શકે છે. આ ઉપરાંત સંસ્થાએ અત્યોદય તેમજ સર્વોદય સુધીના ભાવના ઉજાગર કરવા માટે, અંતિમ સ્તરના લોકો સુધી વિવિધ સેવાઓ અને માહિતી પહોંચાડવા માટે ડિજિટલ વોટ્સઅપ બોટ ચેટ સેવા પણ શરૂ કરી છે. તો આની સાથે સાથે VUF બ્રાન્ડ મેન્યુઅલનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું છે. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.